અભયસિંહ તડવીએ અનેક ટેકેદારો તેમજ કાર્યકરો સાથે જંગી મેદની સાથે રેલી કાઢી હતી। સેવા સદન બોડેલી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું। હજારોની સંખ્યામાં કાર્યકરો આ રેલીમાં ઉમટી પડ્યા હતા। ઢોલ અને ડીજેની રમઝટ સાથે કાર્યકરો નૃત્ય સાથે જોડાયા હતા। ભાજપના સંખ્ય હોદ્દેદાર પણ આ રેલીમાં જોડાયા હતા। તાલુકા સદનમાં રેલી પહોંચી હતી। નિયત સમયમાં ભાજપના અભયસિંહ તડવીએ ઉમેદવારીનું ફોર્મ ભરી જંગી બહુમતીથી જીતવાની આશા વ્યક્ત કરી હતી। અભયસિંહ તડવીએ અનેક ટેકેદારો તેમજ કાર્યકરો સાથે જંગી મેદની સાથે રેલી કાઢી હતી। સેવા સદન બોડેલી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું। હજારોની સંખ્યામાં કાર્યકરો આ રેલીમાં ઉમટી પડ્યા હતા। ઢોલ અને ડીજેની રમઝટ સાથે કાર્યકરો નૃત્ય સાથે જોડાયા હતા। ભાજપના સંખ્ય હોદ્દેદાર પણ આ રેલીમાં જોડાયા હતા। તાલુકા સદનમાં રેલી પહોંચી હતી। નિયત સમયમાં ભાજપના અભયસિંહ તડવીએ ઉમેદવારીનું ફોર્મ ભરી જંગી બહુમતીથી જીતવાની આશા વ્યક્ત કરી હતી। આજે સંખેડા વિધાનસભા 139 નું ફોર્મ અમે આજે ભર્યું છે। આજે આખી સંખેડા નસવાડી બોડેલીની પ્રજા અમારા કાર્યકર્તા જે ટીમ છે એ ટીમ સાથે અમે ઢોકલિયા ચોકડથી ચાલતા ચાલતા આવ્યા જ અને મને જે કાર્યકર્તાનો જે ઉમંગ દેખાયો છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારના કામ આદરણીય ભારતના વડાપ્રધાન મોદી સાહેબના કામ ખેડૂતોના ખાતામાં 6-6 હજાર નાખવાની બાબત હોય આયુષ્યમાન કાર્ડ હોય વિધવા પેન્શનની બાબત હોય ખેડૂતોની ચિંતાનો વિષય હોય કે રોજગારીનો પ્રશ્ન હોય આ બધું અમારી સરકાર આજે ભરોસાની સરકાર આજે કામ કરી રહી છે। અમારા સીઆર પાટીલ સાહેબ પેજના પ્રણેતા અને એમને જે કામગીરી અમારા કાર્યકર્તાને જે ખૂબ લેસન આપ્યું છે એના આધારે અમે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈની આ સરકાર આ જોડી આજે આખા ગુજરાતની અંદર ખૂબ સારું કામ થયું છે। પ્રજા આજે એને ખોબલે ને ખોબલે આજે વખાણી રહી છે। લોકોના મંતવ્ય અમે સાંભળીએ છીએ તો અમને લાગે છે અમે 135ની આગળ તો આજે છરકી ગયા છે। એમાં સંખેડા બાકાત નથી। સંખેડા 25,000ની લીડથી અમે કાર્યકર્તાની મહેનતથી અમે જીતવાનો સંકલ્પ કર્યો છે। આજે અમને આનંદ થાય છે અમે કાર્યકર્તાના સંગઠન બધાને સાથે લઈને અમે કામ કરીએ છીએ એનું પરિણામ છે। 5 વર્ષની અંદર હું સંખેડા નસવાડી ડુંગરાળ પ્રદેશની અંદર પાણીની બાબત હોય રસ્તાની બાબત હોય હું ફર્યો છું અને મને આનંદ છે। મારી પ્રજા પર મને ભરોસો છે 100% અમે જીતવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સંખેડાનું કમર અમારા કાર્યકર્તા ગાંધીનગર મોદી સાહેબ આપણે સીઆર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલના ચરણોમાં મોકલવાના છે એમાં કોઈ બેમત નથી। ભારત માતા કી જય વંદે ભારત માતા કી। અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટા ઉદેપુર।